एससी सिविल सर्विसेस ना संदर्भ में कमिश्नर ऑफ हायर एजुकेशन एंड एसपीपो अमदावाद ना संयुक्त उपक्रम में आज आपने फरीथी मळी रह्या छे। अगाउ आपने यूपीएससी ना प्रीलिम एग्जाम अने मेन्स एग्जाम ना इंटरव्यू आ त्रण तबक्का विषय मैं तमने बहु सारी रीते समझाव्यु छे। ए पछी आपने जुदा जुदा विषय उपर गुजराती लिटरेचर ज्योग्राफी एसे कई रीते लखवो आना उपर आपने अलग अलग व्याख्यान श्रेणी योजी हती। आपने मैं विषय पण अगाउ बताया था कि प्रीलिम मा अने मेन्स मा कया कया विषय आपने मूलपत्र छे अने अमारी को आपने विषय राखीने तैयारी करी शकीए एना संदर्भ मा आजे आपने एक नवा विषय साथे मळी रह्या छीए। खास करीने मारी आपने आजे विनंती छे कि आप ध्यानपूर्वक आ सांभळजो, तमारा माटे कदाच नवो विषय हशे बिलकुल, कारण कि आप कॉलेज मा बीएससी के बीए के बीकॉम जेमा भणता हो, कदाच केटलाक मित्रो एवा हशे कि जेमने લો સાથે સંપર્ક કરશે તો એમના માટે કદાચ નવો નહીં લાગે, પણ જે મિત્રો બીએ બીકોમ બીએસસી કે મેડિકલ કોલેજમાં જેમાં હોય તેમના માટે એક નવો વિષય છે લો, કાયદો, જે ખરેખર તો ભલે પરીક્ષા આપીએ કે ના આપીએ પણ આપણે ભારતના નાગરિક તરીકે પણ આપણા કાયદાઓથી આપણે વાકેફ રહેવું જોઈએ। મિત્રો, આપણને એક આ વિષય મળવાપાત્ર છે યુપીએસસીમાં પ્રિલિમ્સમાં અને મેઇન્સમાં બંનેમાં। પ્રિલિમ્સમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે એક વિષય રાખવાનો હોય છે ઓપ્શન, એમાં આપણે લો રાખી શકીએ અને મેઇન્સમાં આના બે પેપર આવે છે। હવે પ્રિલિમ્સમાં મિત્રો આ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચનના પેપર આવે છે, એટલે એમાં સાચો જવાબ જ ખાલી ટીક કરવાનો હોય છે। મેઇન્સમાં તમારે વર્ણનાત્મક એટલે કે નેરેટિવ એમાં જવાબો આપવા પડે છે। આજે આપણી સાથે લો વિષય ઉપર ખૂબ સારા જાણીતા ફેકલ્ટી આપણી પાસે અવેલેબલ છે, એમને મેં આમંત્રિત કર્યા છે સ્ટુડિયોમાં। ડોક્ટર શૈલી કાપડિયા, જેઓ પોતે લોમાં પીએચડી કર્યું છે અને અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે। મિત્રો, એમણે પણ યુપીએસસીની પ્રિલિમની તૈયારી કરી ચૂકેલા છે, એટલે એમને આખા સિસ્ટમથી ખૂબ જ વાકેફ છે, માહિતગાર છે। આપણે શૈલીબેનને આવકારીએ અને હું શૈલીબેનને વિનંતી કરું કે શૈલીબેન, આપણે લો વિષય જો મિત્રોને રાખવો હોય તો એક તો વિષય તરીકે કેવો વિષય છે અને એની તૈયારી માટે આપ શું શરૂઆતમાં શું કંઈ કહેવા માંગશો? ગુડ મોર્નિંગ આચાર્ય સાહેબ અને ગુડ મોર્નિંગ બધા વ્યુઅર્સ ને મારા તરફથી। આચાર્ય સાહેબનો પ્રશ્ન બહુ જ તાર્કિક છે અને એક બહુ સારામાંના ઓપ્શન તરીકે આપણે લો સબ્જેક્ટને લઈ શકીએ એમ છીએ। લો સબ્જેક્ટ સાંભળવામાં પહેલેથી એક થોડોક એવો વિયર સબ્જેક્ટ સ્ટુડન્ટના માઇન્ડમાં, ખાસ કરીને બીએસસી અને બીએ કરતી ફેકલ્ટીમાં જે અભ્યાસ કરે છે એ મિત્રોને માટે હંમેશાથી એક અનટચેબિલિટી ટાઈપનો સબ્જેક્ટ રહ્યો છે કે આપણે ક્યાં વકીલ બનવું છે, કે આપણે લો વિશે કોઈ પણ જાતની માહિતી મેળવવી જરૂરી છે, કે લો વિષયનો કોઈ પણ જાતનો અભ્યાસ કરવો જરૂરી છે। પણ મિત્રો, મારી પહેલી રિક્વેસ્ટ આપ સર્વને એ છે કે લો એક એવો વિષય છે કે જે આગળ જતા બીજા પણ ઘણા બધા કેરિયર ઓપ્શન્સ આપી શકે એમ છે, યુપીએસસી સિવાય પણ। એટલે સર્વપ્રથમ તો મનમાંથી ગ્રેજ્યુએશન લેવલે નહીં પણ સ્કૂલ લેવલથી જે વસ્તુ કાઢી નાખવી બહુ જ જરૂરી છે કે લો એક એવો વિષય છે કે જેને કાયદા ક્ષેત્રમાં જ આગળ વધવું છે, જેને વકીલાત જ કરવી છે અને જેને હાઈકોર્ટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ લેવલે જ કામ કરવું છે। યુપીએસસીમાં લો સબ્જેક્ટ માટે જે સૌથી પહેલામાં પહેલા મિસકન્સેપ્શન્સ, રૂમર્સ અથવા તો એક જાતની ખોટી માન્યતા થઈ ગયેલી છે એ છે કે લો એક એટલો બધો અઘરો સબ્જેક્ટ છે કે જેનો સિલેબસ કવર થઈ શકે એમ નથી। બીજી એક વસ્તુ એ છે કે લો એક એટલો બધો નેરેટિવ સબ્જેક્ટ છે, જે આચાર્ય સાહેબે કીધું કે જયારે મેઇન્સ વખતે વર્ણનાત્મક છે કે જેને લીધે થઈને એમાં બહુ બધું વાંચવું પડે છે, એનો સિલેબસ એટલો બધો લેન્ધી છે જે પૂરો નથી થતો અને એને કારણે થઈ અને કમ્પલસરી અમુક ક્વેશ્ચન્સ છોડી દેવા પડે છે અને જે કારણે છેલ્લે અસફળતાનું પરિણામ પામે છે। અને ત્રીજી સૌથી મોટી એને લઈને એક મિસકન્સેપ્શન કહો કે એક મિથ્યા ધારણા એ છે કે લો એક એવો સબ્જેક્ટ છે કે જેમાં ગમે તેટલું લખો છો એમાં સારો સ્કોર નથી થઈ શકતો। તો મિત્રો, મારી સર્વપ્રથમ આપ સર્વને રિક્વેસ્ટ એવી છે કે આ એક બાબત કમ્પ્લીટ મિસકન્સેપ્શન છે, એક મિથ્યા ધારણા છે। એવા ઘણા બધા સફળ કેન્ડિડેટો થઈ ચૂક્યા છે, લાસ્ટ યરનું તમે યુપીએસસીનું રિઝલ્ટ જુઓ તો દેર આર મોર દેન 9 કેન્ડિડેટ્સ કે જે લોકો કમ્પ્લીટ લો બેકગ્રાઉન્ડ સાથે જ આવે છે, એમણે એલએલબી કરેલું છે, દે હેડ અ માઇન્ડસેટ કે એક તરફ યુપીએસસી અને યુપીએસસીમાં સિલેક્શન ના થાય તો વકીલાત ક્ષેત્રે ઝંપલાવાની તૈયારી સાથે જ આ કરેલું છે। એનો મતલબ ખાલી એટલો જ છે કે લો પણ એક એવો સબ્જેક્ટ છે કે જેવું બાકી હિસ્ટ્રી, જ્યોગ્રાફી કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે। ધી ઓનલી થિંગ ઇઝ કે આપણે મિસકન્સેપ્શનમાંથી બહાર આવવાની જરૂર છે કે લો જેવા સબ્જેક્ટ સાથે યુપીએસસી એક્ઝામ ક્લિયર કરવી
અસંભવ છે એ વસ્તુ છે નહીં. ઘણા બધા એવા હાયર ઓફિસર્સ આપણે ત્યાં ગુજરાતમાં કાર્યરત છે, સેક્રેટેરિયટમાં છે, ડિસ્ટ્રિક્ટ લેવલે છે, કે જે લોકોનો લો સબ્જેક્ટ રહી ચૂકેલો છે અને એ લોકો બહુ સારા માર્ક સાથે, સારા રેન્ક સાથે આ વસ્તુમાં આગળ વધી ચૂકેલા છે. સર્વપ્રથમ આપણે યુપીએસસી પ્રિલિમ્સના એંગલથી જોઈએ તો જે ટોટલ લો છે જેટલા પણ સિલેબસમાં છે એને મેજર આપણે 6 હેડ્સમાં ડિવાઈડ કરીશું, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ અત્યાર સુધીમાં આવે છે અને આવતા રહેલા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એમાં પછી આગળ ડિટેલમાં પણ જઈશું, પણ જો આપ નોટ ડાઉન કરવા માંગતા હોય તો એ મેઇન 6 હેડ છે. એમાં સૌથી પહેલું છે જ્યુરિસપ્રુડન્સ, સેકન્ડ હેડ ઇઝ લો ઓફ ક્રાઇમ્સ, થર્ડ જે છે તે ટોર્ટ લો છે એટલે લો ઓફ ટોર્ટ્સ છે, ફોર્થ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ કોન્સ્ટિટ્યુશનલ લો ઓફ ઇન્ડિયા છે, ફિફ્થ હેડ ઇઝ ઇન્ટરનેશનલ લો, અને લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ ઇઝ લો ઓફ કોન્ટ્રાક્ટ. હવે આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જો માર્ક્સ વાઇઝ વેઇટેજ આપવા જઈએ તો કોન્સ્ટિટ્યુશનલ લો ઓફ ઇન્ડિયા જે છે એ અને ઇન્ટરનેશનલ લો, ધીસ ટુ આર ધી સબ્જેક્ટ્સ કે જેમાંથી લેટેસ્ટ પેટર્ન પ્રમાણે, આઈ એમ ટોકિંગ અબાઉટ લાસ્ટ 3 યર્સ ક્વેશ્ચન પેપર્સ, જે મેં મારી રીતે આપ સર્વને ગાઈડ કરવા માટે અને સ્પીપાના કહેવાથી મારી રીતે જોઈ અને સોર્ટ આઉટ કરેલા છે, એ પેપરના પેટર્ન પ્રમાણે જે ટોટલ ક્વેશ્ચન્સ છે એના 40% ક્વેશ્ચન્સ તમને કોન્સ્ટિટ્યુશનલ લો ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લોમાંથી મળશે. બાકીના જે ક્વેશ્ચન્સ છે એમાં લો ઓફ કોન્ટ્રાક્ટમાંથી તમે વેઇટેજ આપી શકો કે યુ વિલ ગેટ 10-15% ક્વેશ્ચન, ધી સેમ વિથ ધી લો ઓફ ક્રાઇમ્સ, એમાંથી લગભગ તમને 15-20% ક્વેશ્ચન્સ મળશે અને બાકીના જે 15% જેવું રહ્યું એ તમને ટોર્ટ અને જ્યુરિસપ્રુડન્સમાંથી મળશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરીએ તો પહેલો ટોપિક આપણે લઈ રહ્યા છે જ્યુરિસપ્રુડન્સ. જ્યુરિસપ્રુડન્સ ઇઝ બેઝિકલી બેઝ ફોર ઓલ ધી લોઝ. મારી દ્રષ્ટિએ દિસ ઇઝ એબ્સોલ્યુટલી માય પર્સનલ વ્યૂ, પણ કોઈ પણ લો વાંચતા પહેલાં માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ધી સ્ટુડન્ટ્સ હુ વોન્ટ્સ ટુ સ્ટડી લો, ડોન્ટ જસ્ટ સ્વિચ ઓવર ટુ લો ઓફ ક્રાઇમ અથવા ટોટ વાંચવાની એકદમ કોશિશ કરશો તો આપણને એવું લાગશે કે ના ના જાણે બધું બહુ જ જાણી લીધું, આપણે 2000 સેક્શન જાણી લીધા, આપણાથી આ થાય ને આ ના થાય, આ કરવાથી એક માનવ હત્યાનો ગુનો બને છે, આ કરવાથી એક ટોર્ટિયસ લાયાબિલિટી બને છે જેને અપકૃત્યનો કાયદો આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને એને કારણે આપણી જવાબદારી પૂરી થઈ ગઈ, પણ દેટ ઇઝ નોટ સો ધી કેસ. આ બે વસ્તુ વાંચવાથી કદાચ બની શકે કે આપણે આ બે વસ્તુને અને બે કાયદાને લઈને ક્લેરિટી પામી શકીએ, પણ લો વાંચવાની એક જે પેટર્ન છે, જે સ્ટાઇલ છે, જે લોને સમજવાની સ્ટાઇલ છે, જ્યાં સુધી તમે જ્યુરિસપ્રુડન્સ નહીં વાંચો, જ્યાં સુધી તમે જ્યુરિસપ્રુડન્સ નહીં સમજો, જ્યાં સુધી થિયોરીઝ ઓફ જ્યુરિસપ્રુડન્સ નહીં સમજો, એના બેઝિક કન્સેપ્ટ્સ નહીં સમજો, ત્યાં સુધી કોઈ પણ એક્ટ વાંચવાનો કોઈ મતલબ રહેતો નથી. તો મારી રિક્વેસ્ટ એવી છે કે જ્યારે પણ યુપીએસસી પ્રિલિમ્સના એંગલથી અથવા તો કોઈ પણ લો એક્ઝામ્સને માટે સિમ્પલી એલએલબી માટે પણ પ્રિપરેશન કરો, ત્યારે ભલે જ્યુરિસપ્રુડન્સ એલએલબીમાં જે સિલેબસ છે એમાં સેકન્ડ યરના પેપરમાં આવશે, પણ છતાં પણ થોડોક સમય કાઢી અને પોતાની ક્લેરિટી માટે થઈ અને તમે જ્યુરિસપ્રુડન્સને સૌથી પહેલું વેઇટેજ આપો અને જ્યુરિસપ્રુડન્સથી જ લોની શરૂઆત કરો. જ્યુરિસપ્રુડન્સ ઇઝ અ સબ્જેક્ટ, સામંડ ઇઝ કન્સિડર ટુ બી અ ફાધર ઓફ જ્યુરિસપ્રુડન્સ, મોડર્ન જ્યુરિસપ્રુડન્સ, લો જ્યુરિસપ્રુડન્સ. જ્યુરિસપ્રુડન્સ ઇઝ અ સબ્જેક્ટ કે જે તમને લોના અલગ અલગ કન્સેપ્ટ પર આઈડિયા આપશે. વોટ આર યોર ડ્યુટીઝ, વોટ આર યોર રાઇટ્સ, એ આપણે બધા જાણીએ છીએ, બટ વોટ ડુ વી એક્ઝેક્ટલી મીન બાય ડ્યુટી, વોટ ડુ વી એક્ઝેક્ટલી મીન બાય રાઇટ? બસ મને આ ગમે છે, હું ભારતનો નાગરિક છું એટલે હું આ મેળવવાને હકદાર થઈ જાઉં છું, બરાબર છે. ફંડામેન્ટલ રાઇટ્સ આર ગિવિંગ ઓલ ધોઝ રાઇટ્સ ટુ યુ અંડર આર્ટિકલ 19. મને મારી ભારતના નાગરિક તરીકે આટલી આટલી ફરજો છે, જાણકાર છો, હોવી જ જોઈએ એટલી જાણકારી, ફેર ઇનફ. પણ જે ઓરિજિનલ કન્સેપ્ટ છે રાઇટ્સ અને ડ્યુટીઝનો, એ ક્યાંથી આવ્યો? એને માટે તમારે જ્યુરિસપ્રુડન્સનો અભ્યાસ બહુ જરૂરી છે. જ્યુરિસપ્રુડન્સ વાંચતી વખતે જો સારા ફોરેન ઓથરની ક્લેરિટી સાથે વાંચવું હોય, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ઇન્ટરનેશનલ લો લેવલ સુધીની જોઈતી હોય અને વાંચવું હોય, જે યુપીએસસી સ્ટુડન્ટ્સને ખાસ જરૂર પડશે. યુપીએસસી સ્ટુડન્ટ વિલ નોટ બી હેવિંગ શેલ્ટર અંડર ધી વર્ડ્સ કે ના ના ભારતના કાયદાને આટલું આટલું જાણી લીધું છે તો બહુ છે, કારણ કે આગળ ડોન્ટ ફરગેટ કે આગળ એક સબ્જેક્ટ ઇન્ટરનેશનલ લો છે અને જે બહુ ડિટેલ અભ્યાસ માંગી લેવો, ટાઈમ માંગી લેવો અને બહુ ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ માંગી લેવો સબ્જેક્ટ છે. એટલે જ્યુરિસપ્રુડન્સ વાંચવાની શરૂઆત કરો ત્યારથી જ
થોડુંક બોરિંગ લાગશે. હું પોતે પણ જાણું છું, હજી આજે પણ એ સબ્જેક્ટ વાંચવાનો હોય છે તો વી આર ઇન નીડ ઓફ સચ એટમોસફિયર કે અરે યાર આવો કેવો બોરિંગ ટોપિક વાંચવાનો આવ્યો, બપોર પછી વાંચીશ, થોડી વાર સાંજે ફ્રેશ થયા પછી વાંચીશ, રાત્રે સૂતા પહેલાં વાંચી જઈશ અને એવા ને એવા વિચારો સાથે સૂઈ જઈશ તો સપનામાં થોડું થોડું યાદ કરી લઈશ, સવારે ઉઠીને ફ્રેશ માઇન્ડે વાંચીશ. ગમે તે ટાઈમે વાંચો, બોરિંગ છે થોડું, પણ બોરિંગ ત્યાં સુધી છે જ્યાં સુધી એક ઇન્ટરેસ્ટથી અને એક ડેપ્થ સાથે એને વાંચવામાં ના આવે. થિયોરીઝ થોડી એવી છે જે અત્યાર સુધી સ્કૂલ લેવલે કોલેજ લેવલે આપણે ક્યાંય કોઈ રીતે વાંચેલી ના હોય, એવી એકદમ એબસ્ટ્રેક્ટ થિયોરી છે. વોટ ઇઝ લો? યુ કેન ડિફાઇન અધર થિંગ્સ ઇન અ વર્લ્ડ, બટ વોટ ઇઝ લો ઇઝ લગભગ જ્યારે પણ પૂછવામાં આવે છે તો બધાને એવું થાય છે કે લો ઇઝ લાઇક અ કોમન સેન્સ, જે હું સિટીઝન તરીકે કરી શકું એ મારા હકો કહેવાય અને જે મારે કરવાનું હોય એ મારી ફરજો કહેવાય. લો ઇઝ નોટ સિમ્પલ થિંગ, ધેટ સિમ્પલ જેટલું આપણે માનીને ચાલતા હોઈએ છીએ. ઇટ ઇઝ અ એક્ઝેક્ટ સાયન્સ લાઇક અધર સાયન્સ ઓર મેથેમેટિક્સના જેમ એક સ્ટીરિયો ટાઈપ સ્ટેટિક પ્રિન્સિપલ્સ છે, એવા ઘણા લોના પણ પ્રિન્સિપલ્સ છે અને ફોર દેટ યુ આર રિક્વાયર ટુ સ્ટડી જ્યુરિસ્પ્રુડન્સ. તો આપણે સબ્જેક્ટની શરૂઆત જ્યુરિસ્પ્રુડન્સથી કરી શકીએ. શરૂઆત બહુ જ પ્રાઇમરી લેવલે કરવી હોય, બહુ જ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે કરવી હોય તો વીડી મહાજન ઇઝ અ ગુડ ઓથર. ઇટ્સ નોટ દેટ કે હું આમાં કોઈ પણ ઓથરની પબ્લિસિટી કરી રહી છું અથવા કોઈ પણ પબ્લિકેશન હાઉસની પબ્લિસિટી કરી રહી છું, બટ ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ફોર ધી રેફરન્સ ઓફ ધી સ્ટુડન્ટ. આઈ હેવ ગોન થ્રુ નંબર ઓફ બુક્સ, જે સમયે મેં અભ્યાસ કર્યો તે સમયે સારા ઓથરને પસંદ કરવા, એમને વાંચવા, એ બધા કરતાં પણ જે બહુ અઘરું કામ હતું એ એવી સારી બુક્સ શોધવાનું રહેતું હતું કે એવી કઈ બુક્સ છે કે જેનાથી મને સમજણ પડે છે. દેટ ઇઝ વાય આઈ એમ સીઈંગ કે આપણે ઇન્ડિયન ઓથર્સ અને તેમાં પણ ગુજરાતી સ્ટુડન્ટ્સના જે ડિફિકલ્ટીઝ છે, બીજી એક ડિફિકલ્ટી આપણા લેવલે આપણા ગુજરાતમાં એવી રહેતી હોય છે કે મેજોરિટી સ્ટુડન્ટ્સ આર કમિંગ ફ્રોમ અ ગુજરાતી મીડિયમ બેકગ્રાઉન્ડ, એટલે એવા સ્ટુડન્ટને લો સબ્જેક્ટ જ્યારે અચાનક ઇંગ્લિશમાં વાંચવાનો આવે છે તો એ લોકો એક મેન્ટલ બ્લોકમાંથી બહાર નથી આવી શકતા કે એક તો ઇંગ્લિશ મીડિયમ ને એમાં પણ લો જેવો સબ્જેક્ટ. તો આ એક વસ્તુ માટે પણ ખાસ ક્લેરિટી કરી રાખું ફ્રેન્ડ્સ કે લો જેવો સબ્જેક્ટ ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં વાંચવો બહુ ઇઝી છે. લો ઇઝ અ સબ્જેક્ટ વિચ ઇઝ બેઝિકલી જે આપણો કોડિફાઈડ એક્ટ છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ હિન્દુ લો ઓર મનુસ્મૃતિ ઓર સ્મૃતિ કે જે પણ જે ઓરિજિનલ આપણા હિન્દુ કે મોમેડન લોના સ્ક્રિપ્ટ છે, હું એની વાત નથી કરતી. ધોઝ ઓલ આર રિટન આઈધર ઇન સંસ્કૃત ઓર ઇન મગધી અને જે તે સમયની ભાષાઓમાં લખાયેલા છે એ કાયદાઓ. પણ જે આપણો મોડર્ન એક્ટ છે, જે આપણને ઇંગ્લિશ ગવર્મેન્ટ અથવા બ્રિટિશ ગવર્મેન્ટની ગિફ્ટ છે અને જે આપણે આપણી સિસ્ટમમાં એડોપ્ટ કરી ચૂક્યા છીએ, ઇટ ઇઝ બેઝિકલી રિટર્ન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. એટલે દે હેવ ટેકન પોસિબલી ઓલ પોસિબલ કેર કે એને સિમ્પ્લિફાઈ અને બહુ સમજી શકાય એવી લ્યુસિડ લેંગ્વેજમાં જ લખવામાં આવ્યો છે. જે કોઈ શબ્દો એવા નવા લાગે, ખાસ કરીને જ્યુરિસ્પ્રુડન્સમાં એવા ખાસ ઘણા શબ્દો નીકળશે કે જે બિલકુલ નવા લાગે, તો એને માટે એક સારી ડિક્શનરી, તમે કોઈ પણ ગાલા કે ઓક્સફર્ડ જેનેથી તમે કમ્ફર્ટેબલ ને તમને કન્વિનિયન્ટ લાગતી હોય તમે એવી એક ડિક્શનરી લઈને સાથે વાંચવા બેસી શકો. આ વસ્તુ ખાસ કરજો જ્યારે પણ જ્યુરિસ્પ્રુડન્સ વાંચવા બેસો ત્યારે, કારણ કે સૌથી પહેલી તકલીફ એવી થશે કે બે ચાર સ્પેલિંગના મતલબ નહીં ખબર પડે ત્યારે માર્ક કરીને રાખશો, પછી એવું વિચારશો કે ના પાણી પીવા ઊભો થઈશ, આમ કરીશ ત્યાં કરીશ, પછીથી જોઈ લઈશ, ફલાણાને પૂછી લઈશ, અને એમાં ને એમાં આખા પેજના પેજ વાંચશો પણ એક શબ્દને માટે થઈને જો એ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી રહી જશે તો એ અધુરાશ કદાચ પ્રિલિમ્સના સ્ટેજે એટલી ન નડે, પણ આગળ જતાં માની લો કે મેન્સના સ્ટેજે પણ ના નડે, પણ જ્યારે તમારે પેનલની સામે ઇન્ટરવ્યૂ ફેસ કરવાના વારા આવશે ત્યારે એ બહુ નડશે. સમટાઈમ દે પીપલ આર વેરી સ્ટીકી વિથ વન પર્ટિક્યુલર વર્ડ, એક શબ્દ વાંચેલો છે, વારંવાર વાંચેલો છે, ગોખેલો છે અને બોર્ડ આગળ બોલી ગયા ઇન્ટરવ્યૂ પેનલમાં અને એ લોકોએ એના પર્ટિક્યુલર મિનિંગ, એનું તમારું એનાલિટિકલ જે પણ કંઈ થોટ પ્રોસેસ છે એને લઈને સવાલ પૂછશે તો દેર આર ઓલ ચાન્સીસ કે છેલ્લે સુધી પહોંચેલા યુ મે ગેટ અ શોકિંગ ફેલ્યોર એટ ધેટ લેવલ. એટલે જ્યારે પણ વાંચવા બેસો ત્યારે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિક્વેસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે બને ત્યાં સુધી એક આપણા નેશનલ લેવલના બહુ એકદમ ઇન્ટરનેશનલ બ્રાન્ડ સુધી પહોંચી જવાની પણ જરૂર નથી ને એને નિગ્લેક્ટ કરવાની પણ જરૂર નથી. એટલે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જે પણ કોઈ હોય, આપણા સારામાંના ઇન્ડિયન ઓથર્સમાં પણ ઘણું બધું સારું લખેલું જ છે લોમાં, એટલે એવાથી શરૂ કરો જેની લેંગ્વેજ લ્યુસિડ હોય. બને તો હું કહું છું એટલા માટે નહીં, પણ ચાર પાંચ અલગ અલગ ઓથર્સની બુક લઈને બેસો અને દરેકમાંથી કોઈ એક સિલેક્ટેડ ચેપ્ટર્સ, જેમ કે 8 કે 10 ટોપિકનું ચેપ્ટર હોય આપણી સામે તો કોઈ એક સિલેક્ટેડ ચેપ્ટર લો અને એ ચેપ્ટરમાંથી તમે બધાનું જ જે એનાલિસિસ છે એ જોઈ જાઓ.
જ્યુરિસ પ્રુડન્સ લઈને બેઠા હોવ, તો તમે કોઈ એક પર્ટિક્યુલર થિયોરી ઓફ જ્યુરિસ પ્રુડન્સ છે કે એનાલિટિકલ થિયોરી ઓફ જ્યુરિસ પ્રુડન્સથી શરૂઆત કરવા માંગતા હોય, તો યુ ટેક એનાલિટિકલ થિયોરી ઓફ જ્યુરિસ પ્રુડન્સ ફ્રોમ ઓલ ધીસ ફાઇવ બુક્સ. પછી તમે એવું નહીં કરો કે એનાલિટિકલ થિયોરી આમાંથી વાંચો, સોશિયોલોજિસ્ટિક થિયોરી આમાંથી વાંચો, હિસ્ટોરિકલ થિયોરી આમાંથી વાંચો, બિકોઝ હિસ્ટોરિકલ થિયોરીમાં પાછું એનું એ જ થશે કે હિસ્ટોરિકલ વર્ડ જ આપણને એટલો બધો કમ્ફર્ટ લેવલ ફીલ કરાવે કે તમે જે ઓથરમાંથી વાંચેલું હશે તમને એ ઓથર ત્યારે કમ્ફર્ટેબલ લાગશે, અને ત્યાર પછી તમને એવું થશે કે ના, આ ઓથરના આ ચેપ્ટર્સમાં મજા ના આવે. તો એટલે ત્યારે શરૂઆતથી જ્યારે વાંચવાની શરૂ કરો છો ત્યારે આ રીતે જ કરો કે ચાર પાંચ ઓથરને એક સાથે એક ચેપ્ટરમાં જોઈ લો. એવું પણ બની શકે કે કોઈક ઓથરે કોઈક ચેપ્ટરનું એનાલિસિસ બહુ સરસ રીતે કર્યું હોય, તો એવા ચેપ્ટરને પહેલેથી અલગ માર્ક કરીને રાખો કે મારે આ ચેપ્ટર આ ઓથરમાંથી વાંચવું છે, આ ચેપ્ટર આ ઓથરમાંથી કરવું છે, અને આટલા આટલા ચેપ્ટર છે એને માટે થઈને, અને બીજા બેઝિક ફંડામેન્ટલ્સ મારા ક્લિયર રહે એટલા માટે થઈને મારે કોઈ પર્ટિક્યુલર ઓથરને વાંચવા છે. એ રીતે તમે આ ટોપિકની શરૂઆત કરી શકો. ઇન્ટરનેશનલ લેવલે થોડું જ્યુરિસ પ્રુડન્સમાં પણ જોવાનું રાખવું જ પડશે, એને માટે મેક્સવેલ છે, સામન છે, ઓલ ધીઝ આર ધી ગુડ ઓથર્સ. તમે એમાંથી જેની પણ સાથે, જે પણ ઓથર સાથે કમ્ફર્ટેબલ હોવ, જેની લેંગ્વેજ તમને લ્યુસિડ લેંગ્વેજ લાગતી હોય, સમજવામાં જે ઇઝી પડતું હોય, એવાને વાંચો, શ્યોર વાંચો, એમાં કોઈ તકલીફ પડવાની નથી. બીજું એક વસ્તુનું ધ્યાન એ રાખો કે જ્યારે પણ વાંચતા હોવ ત્યારે એવી બુક્સ ચોક્કસ પસંદ કરો કે જેણે નીચે વધારે પડતા રેફરન્સીસ કવર કરેલા હોય. ઘણીવાર એવું થતું હોય છે, ઘણા સ્ટુડન્ટ જ્યારે જે લો વાંચવા માટે ટેવાયેલા નથી એ સ્ટુડન્ટને હંમેશા એવું લાગતું હોય છે કે આ નીચે આટલી બધી જગ્યા રોકેલી છે, આ બધી ફૂદડી ફૂદડી કરીને સ્ટાર માર્ક્સ કરીને બધા રેફરન્સીસ આપેલા છે, અમારે શું લેવા દેવા કે આ કોઈ વસ્તુ ક્યાંથી આવેલી છે કે શું છે, કે એમણે ક્યાંથી વાંચેલી છે, એમણે જજમેન્ટ્સ જે કોટ કરેલા છે એ જજમેન્ટનું સાઇટેશન શું છે, કે એનો રેફરન્સ કઈ બુકમાં છે. ફ્રેન્ડ્સ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, કારણ કે એમાં ઘણી બધી વસ્તુ એવી હશે કે જે રેફરન્સ અત્યારે તમારા માઇન્ડમાં